ડીસા તાલુકાના જાવડિયા ગામ પાસે રિક્ષા ચાલક મજૂર અચાનક રિક્ષા પલટી ખાતા રિક્ષા અંદર બેઠેલ સૌથી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી જેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો જાણે રોજિંદા બની ગયા હોય તેમ એક બાદ એક અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે ડીસા તાલુકામાં ત્રણ દિવસમાં જ અનેક ગોજારા અકસ્માતો સર્જાયા છે આવા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને પણ પેટ્યા છે ત્યારે આવો જ એક વધુ અકસ્માત ડીસા તાલુકાના જાવડિયા ગામ પાસે બનવા પામ્યો હતો ડીસા તાલુકાના જાવડિયા ગામથી રિક્ષા ચાલક નવ મજૂરોને ભરી વાસણા ખાતે જઈ રહ્યો હતો તે સમયે અચાનક રિક્ષા ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રિક્ષા રોડ ઉપર જ પલટી ખાઈ ગઈ હતી રિક્ષા પલટી ખાતાની સાથે જ રિક્ષામાં બેઠેલા મહિલા પુરુષ અને બાળકો સહિત રોડ ઉપર પટકાયા હતા જેથી તેમને નાની મોટી ઈજાઓ થતા તેઓએ બુમાબુમ કરવાનું શરૂ કર્યું હતું આ અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ધોરણે એકસો આઠ એમ્બ્યુલન્સ વાનને જાણ કરતા એકસો આઠ એમ્બ્યુલન્સ વાન ઘટના સ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ડીસા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં અનેક અકસ્માતો સામે આવ્યા છે ત્યારે લોકોના જેવા પૈસા કમાવાની લાહેમાં પોતાની ગાડીઓમાં મોટા પ્રમાણમાં મુસાફરો ભરી વાહન ચલાવતા હોય છે ત્યારે આવા લોકો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતમાં લોકોને બચાવી શકાય